નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9, હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું ફટાફટ સમાચારોની. સુરેન્દ્રનગરના ચુડામાં જામ્યો વરસાદી માહોલ. ચુડામાં 1 ઇંચ વરસાદ તો ધીમી ધારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. વરસાદ પડતા કપાસ સહિતના પાકોનું આગોતરા વાવેતરને થશે ફાયદો. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. પારડી, સાંઢપોર, ગુંદલાવ, ધડોઈમાં મેઘરાજાનું આગમન. તો ગોરવાડા, પાલણ, કલવાડા, સરોણ સહિતના ગામોમાં પવન સાથે વરસાદ. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો. તો ખીરગામ રોડ પર વરસાદી પાણીની ગટર પુરાઈ જતા રસ્તા પર પાણી ભરાયા. વલસાડના ઉમરગામમાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ. ઉમરગામ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. પારડી, ધરમપુર, કપરાડામાં વરસાદી માહોલ જામ્યો. ઉમરગામમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. શહેરના મુખ્ય માર્ગો પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન. અનેક વિસ્તારમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના મસ મોટા દાવાઓની પોલ ખુલી. રાહદારીઓ અને વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર. વલસાડમાં પારડીના ચંદ્રપુર નજીક વરસાદી પાણી હાઈવે પર ભરાયા. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ભરાય છે પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ભરાયા પાણી. જૂનાગઢના સાસણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. અસહ્ય બફારા બાદ વરસાદ પડતા પંથકમાં ઠંડક પ્રસરી છે. હળવા વરસાદથી ચારેકોર રોડ રસ્તા ભીંજાયા. સાસણ સહિતના સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદની આગાહી. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતા. આવતીકાલે 23 જૂનથી રાજ્યભરમાં ચોમાસું જામે તેવા એંધાણ. તો આગામી 6 દિવસ રાજ્યમાં છવાશે વરસાદી માહોલ. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કરી છે આગાહી. ગુજરાતભરમાં વરસી શકે છે સામાન્યથી લઈ મધ્યમ વરસાદ. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના. 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. રાજસ્થાનમાં સક્રિય થઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 3.5 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું. અમેરિકાથી આવેલ પાર્સલ જપ્ત કરવામાં આવ્યું છે. હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો પાર્સલમાંથી ઝડપાયો. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો. પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સના 58 પાર્સલ મળી આવ્યા. 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો પણ મળી આવી છે. લિક્વિડ ફોર્મમાં 60 બોટલ મળી આવી. અમેરિકા, કેનેડા, યુકેથી અમદાવાદ આવ્યા હતા તમામ પાર્સલ. અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ મંગાવતા હતા ગાંજો. પૂછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ. ભરૂચમાં હિંગલ્લા ગામમાં પશુઓ